છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત ન્યૂઝમાં હાલ જે જ્ઞાન સહાયક ભરતીની જાહેરાત બાદ ખૂબ જ મોટા પાયે તમામ શિક્ષકો ગણ દ્વારા ટેટ ટાટ પાસ ઉમેદવારો દ્વારા સરકારને આવેદનપત્ર આપવામાં આવી રહ્યું છે. એવી સ્થિતિમાં મિત્રો પ્રવાસી શિક્ષકોની પણ જાહેરાત 6 માસ સુધી લંબાવવામાં આવી છે. તમે જોઈ જ હશે તો અહીં માહિતી આપણે જોઈએ તો પ્રવાસી શિક્ષક તરીકે કાર્યરત રાખો કાં તો જ્ઞાન સહાયક ભરતી રદ કરો, કાયમી શિક્ષકોની ભરતી કરો. અરવલ્લી જિલ્લામાં પ્રવાસી શિક્ષકો અને ટાટ પાસ ઉમેદવારોને અગ્રતા આપવા બાબતે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. પ્રવાસી શિક્ષક તરીકે અહીં મિત્રો તમે જોઈ શકો છો પ્રવાસી શિક્ષકોનો આશરે 80% શિક્ષકો ટાટ પાસ છે, છતાં તેમનું શોષણ કરવામાં આવે છે. બોર્ડની પરીક્ષાઓ બાદ એપ્રિલ મહિનામાં કાયમી શિક્ષક સહાયકો બોર્ડના પેપર તપાસવા ગયા હતા તો જિલ્લાની ઘણી ખરી શાળાઓમાં સૌથી વધુ પ્રવાસી શિક્ષકો પર હતો. તેમણે જ ધોરણ 9 અને 11ની પરીક્ષાઓમાં પણ એક શિક્ષક તરીકે ફરજ અદા પ્રવાસી શિક્ષકોનું મહેનતાણું માર્ચ અને એપ્રિલનું આ દિન સુધીનું આપવામાં આવ્યું નથી. બીજી તરફ તારીખ 5/6/2023ને સોમવારના રોજ શાળાઓનું નવું સત્ર ચાલુ થયું છે. એમાં પ્રવાસી શિક્ષકોની વિદ્યાર્થીઓના હિત માટે કાર્યરત થયા હતા. પ્રવાસી શિક્ષક તરીકે જુલાઈ મહિનામાં આજ દિન સુધી વગર મહેનતાણાએ શિક્ષણ કાર્ય ચાલુ રાખ્યું છે. તેમ છતાં પ્રવાસી શિક્ષકોની સરકાર દ્વારા NOC આપવામાં આવી નથી. અહીં ગુજરાત સહિત અરવલ્લી જિલ્લામાં હજુ પણ કેટલીક શાળાઓ છે જ્યાં માત્ર આચાર્ય અને પ્રવાસી શિક્ષકથી શાળાઓ કાર્યરત છે. મિત્રો આવા કિસ્સામાં આજે પણ પ્રવાસી શિક્ષકોની પોતાના પગારને પરવડ્યા વગર વિદ્યાર્થીઓના હિત માટે આજ પણ તેઓ શિક્ષણ કાર્ય આપી રહ્યા છે. બીજી તરફ ગુજરાત સરકાર દ્વારા જે નવી શિક્ષણ નીતિ અમલમાં કરવામાં આવી આજે સરકારની નવી શિક્ષણ નીતિ અનુસાર કરવા વિચારણા કરી રહી છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે નવી શિક્ષણ નીતિ પહેલાં જે ટાટ પાસ ઉમેદવારો છે તેમનું શું તેઓની માર્કશીટ આજે એક પસ્તી સમાન ગણાય છે મિત્રો. કારણ કે એ સમય ના એવા કેટલાક ઉમેદવારો છે જેમને 120થી પણ વધુ ગુણ આવ્યા છે, ત્યારે આ નવી શિક્ષણ નીતિની અંદર શિક્ષક પ્રવાસી શિક્ષક અને જ્ઞાન સહાયકોની ભરતીમાં જે પહેલાં ટાટ પાસ ઉમેદવારો હતા તેમનો પણ સમાવેશ કરવામાં આવે અને કોઈ પણ ટાટ પાસ ઉમેદવારોની ભરતીથી વંચિત ન રહે તે બાબત સરકારે યોગ્ય વિચાર જોઈએ. આગામી સમયમાં સરકાર દ્વારા આ બાબતે યોગ્ય ન્યાય નહીં આપવામાં આવે તો મોટે ટાટ તંત્રની રહેશે. જ્યારે આ અંગે બાબતે ઝડપથી યોગ્ય ન્યાય આપવામાં આવે તેવી દરેક ટાટ પાસ ઉમેદવારોની અરજી છે. બીજી તરફ 27/6/2023ના રોજ કુબેર ડિંડોર સાહેબ દ્વારા JP પટેલે એ જાહેરાત કર્યું કે તારીખ 1/7/2023ના રોજ જૂના પ્રવાસી શિક્ષકોને ઓર્ડર આપી દેવા ટાટનું રિઝલ્ટ ન આપતા તથા ઉચ્ચસ્તરીય પરીક્ષા બાકી હોય તો આપ વર્ષ માટે પ્રવાસી શિક્ષકોને 11 મહિના માટે 1/7/2023થી ઓર્ડર આપી દેવા, પરંતુ જાહેરાત કર્યા બાદ પણ આજ સુધી અપાયા નથી, માત્ર સરકાર દ્વારા લોલીપોપો આપવામાં આવે છે મિત્રો. જેથી બીજી તરફ હાલ જે જ્ઞાન સહાયકોની ભરતી પ્રક્રિયા કોન્ટ્રાક્ટ બેઝ પર કરવામાં સરકાર પરિપત્ર બહાર પાડ્યો છે જેમાં હાલ ઉમેદવારોને સખત વિરોધ છે, ત્યારે હાલ જ્ઞાન સહાયકોની નવી શિક્ષણ નીતિ પહેલાં પાસ કરેલા ટાટ ઉમેદવારો તેમજ નવી શિક્ષણ પછી પાસ થયેલા તમામ ટાટ ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવે તે જરૂરી છે અને જ્ઞાન સહાયકોની ભરતી રદ કરવામાં આવે તે પ્રવાસી શિક્ષક તરીકે NOC આપવામાં આવે. અહીં બીજી તરફ KL સહાયક તરીકે 2006થી ડિગ્રી વાળા અને PTC વાળા લેવાના બંધ કર્યા છે તો તેમની ઉંમર 40 ઉપર થઈ જાય છે તો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વય મર્યાદાની છૂટછાટ આપવી વધુમાં જે તે ઉમેદવારોની 40 વર્ષ ઉપર થઈ ગઈ હોય તો સરકાર જવાબદાર છે અને વય મર્યાદામાં વધારો કરવા બાબતે ખેલ સહાયકમાં સરકાર ભરતી કરી જ નથી અને હવે કરે તો તે વય મર્યાદાના બાદ કરે છે તો જે તે ઉમેદવારોએ ડિગ્રી લીધી છે એનું શું, એ બાબતે સરકાર જવાબ આપે અને જે તે પ્રવાસી શિક્ષકોને આજ સુધી સેવા આપી રહ્યા છે તેઓ ટેટ ટાટ પાસ બંને પરીક્ષાઓના ઉંમરના દૂર અને પરીક્ષા આપી શક્યા નથી તેમજ છતાંય સેવા આપી રહ્યા છે હવે ઉંમરના લીધે પરીક્ષાઓ આપી શકતા નથી તો એમનું કહેવું છે કે ખેલ સહાયકોમાં 6 વર્ષથી પરીક્ષા લેવામાં આવી જ નથી અને હવે લેવાય છે તો તેમાં વય મર્યાદામાં બાકાત રાખે છે તો તેઓને વય મર્યાદામાં છૂટછાટ 2006-07થી બંધ કરેલા છે તો 6 માસના કરાર પર 2023માં કરવાની હોય તો સીધી જ ભરતી કરવી જોઈએ અને અન્યાય થવો જોઈએ નહીં. 90% ખેલ સહાયકોની ઉંમર 40 ઉપર થઈ ગઈ છે અને ઉંમર જવાનું કારણ સરકાર છે તો તેનો જવાબ પણ સરકારે આપવો જોઈએ મિત્રો. તો આ હતા સંપૂર્ણ સમાચાર મિત્રો. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન પ્રેસ કરવાનું ભૂલતા નહીં. મળીએ મિત્રો નવા વિડીયોમાં.